કેશોદ તાલુકામાં રવિ પાક એટલે કે શિયાળુ વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકામાં રવિ પાક એટલે કે શિયાળુ વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગત વર્ષની વાત કરીએ તો ઘઉં 8,850 હેક્ટર, જુવાર 205 હેક્ટર, ચણા 22,800 હેક્ટર, શેરડી 1 હેક્ટર, જીરું 797 હેક્ટર, ધાણા 1,729 હેક્ટર, લસણ 703 હેક્ટર, ડુંગળી 802 હેક્ટર, શાકભાજી 273 હેક્ટર, ઘાસચારો 1,375 હેક્ટર, વટાણા કલોજી સહિત કુલ 38,312 હેક્ટરમાં કેશોદ તાલુકામાં રવિ પાકનું વાવેતર થયું હતું, જ્યારે આગામી વર્ષે ઘઉં 12,500 હેક્ટર, જુવાર 120 હેક્ટર, ચણા 14,000 હેક્ટર, જીરું 2,250 હેક્ટર, ધાણા 8,500 હેક્ટર, લસણ 450 હેક્ટર, ડુંગળી 500 હેક્ટર, શાકભાજી 200 હેક્ટર, ઘાસચારો 970 હેક્ટર, વટાણા કલોજી સહિત કુલ 39,555 હેક્ટરમાં કેશોદ તાલુકામાં રવિ પાકનું વાવેતર થયું છે, જે ગત વર્ષની સરખામણીએ 1,243 હેક્ટરમાં વાવેતરમાં વધારો થયો છે, જેમાં જીરું 1,453 હેક્ટર, ધાણા 6,771 હેક્ટર, ઘઉં 3,650 હેક્ટરમાં વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ચણા 8,800 હેક્ટર, ઘાસચારો 405 હેક્ટર, ડુંગળી 302 હેક્ટર, લસણ 253 હેક્ટર, શાકભાજી 73 હેક્ટર, જુવાર 5 હેક્ટર સહિતના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.